નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અમદાવાદ ખાતે કેના સોનાગરા દ્વારા તેના વિચારોને કેનવાસ પર ઉતારી સુંદર પેઇન્ટિંગને લોકો સમક્ષ રજૂ કરતા પ્રથમ ધી કેના એક્ઝિબિટનું આયોજન કરાયું હતું. ગુજરાતના અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે દરિયા કિનારા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થયું હતું. ખેરગામ તાલુકાના નારણપુર ગામમાં આવેલા ઝઘડિયા ફળિયામાં પિતા પુત્રનો ઝઘડો હત્યામાં ફેરવાયો હતો. વિજાપુર લાડોર બીએસ કન્યા વિદ્યાલયની છાત્રાએ ઇસરો ખાતે આઝાદી સ્પેસ સેટનો પ્રોજેક્ટ વડાપ્રધાન સમક્ષ રજૂ કર્યો. દહેગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 34 વર્ષથી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નૈનાબેનનું સાપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિદાય સમારંભ યોજાયો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસ વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિજાપુર હોપ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ નિઃશુલ્ક બાળ રોગ નિદાન કેમ્પ યોજાયો. ચોમાસુ વહેલું આવશે અને 15મી જૂન પછી ચોમાસાની પારમની મુસળધાર મહેર થશે ની તમામ આગાહીઓ અને વાતો સાવ ખોટી પડતા જગતનો તાત ગણાતો ખેડૂત બિચારો તમામ પરિસ્થિતિઓમાં અત્યારે ઊંડા નિશાસા સાથે વરસાદની રાહ જોઈ રહ્યો છે. પિતાને કારણે ધોનીને ખરીદી શક્યા હતા. શ્રીનિવાસવ સીએસકેના માલિકે જણાવ્યું આઈપીએલનું ગણિત. આર્યલેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાની જોડીએ બનાવ્યો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ. પહેલી જુલાઈથી ગ્લાસ, કપ, ચમચી, 19 સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ પર પ્રતિબંધ. યુએસમાં એક ટ્રકમાંથી મળ્યા 46 શબ ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયત્ન. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પર બનશે બાયોપિક. ઇયોન માર્ગનના સંન્યાસના સમાચારો પર મોઇન અલીએ કહી મોટી વાત. વોરન બફેટના નિધન બાદ તેમની સંપત્તિમાંથી વિશ્વના દરેક બાળકને મળશે હિસ્સો. દુલ્હનના ભાઈએ લગ્નમાં આપી અનોખી ગિફ્ટ, વિડીયો થઈ ગયો વાયરલ. એક વ્યક્તિ રાતોરાત બની ગયો કરોડપતિ, જીતી 523 કરોડની લોટરી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ઝેડએસ ટીવી.